चलो नमस्कार विद्यार्थी मित्रों, हूँ दिलीप भाई चावड़ा अफसर्वेनु हार्दिक स्वागत करूँ छू। अपने आज धोरण 11 ना एकम नंबर 1 ની અંદર સીમિત પ્રક્રિયકો છે એમનું રિવિઝન અને ત્યાર પછી એક સ્ટેપ આગળ સીમિત પ્રક્રિયકો છે એ પરીક્ષાની દ્રષ્ટિએ કઈ રીતે પૂછાઈ શકે અને એનું સોલ્યુશન કઈ રીતે કરી શકાય એમની વાતો આપણે કરવા માંગીએ છીએ। અને પહેલાના ક્લાસની અંદર જે આપણે દાખલો ગણ્યો હતો એ મોલના પરિપ્રેક્ષ્યમાં ગણ્યો હતો, અહીંયા એનો એ જ દાખલો આપણે એક અલગ મેથડથી ગણવા માંગીએ છીએ, જ્યાં આપણે મોલને અવગણે અને એમનો દળ છે એમને ધ્યાનમાં લઈશું। તો ચાલો રકમ સમજીએ, 50 કિલોગ્રામ N2 અને 10 કિલોગ્રામ H2, એટલે આ પ્રક્રિયા જે અહીંયા એમોનિયા વાયુની બનાવટની છે, નાઇટ્રોજન વાયુ છે એ 3 મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરી અને 2 મોલ એમોનિયા બનાવશે, એમોનિયાના ઉત્પાદનની પ્રક્રિયા છે। એમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નાઇટ્રોજનનું કદ 50 કિલોગ્રામ છે, હાઇડ્રોજનનું દળ છે એ છે 10 કિલોગ્રામ। રકમમાં આગળ પૂછે છે એ બંને એકબીજાને મિશ્ર કરવામાં આવે, બંનેને એકબીજા સાથે, તો ઉત્પાદિત થયેલ એમોનિયાની ગણતરી કરો, એટલે કેટલો એમોનિયા ઉત્પાદિત થયેલો હશે। તો અહીં આપણે એમોનિયાનું વજન છે એ મેળવવાનો પ્રયત્ન કરશું, એમોનિયાનું વજન। આ પરિસ્થિતિમાં એમોનિયાના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો, જો કોઈ સીમિત પ્રક્રિયક હોય તો એમને ઓળખવાનો રહેશે। તો સૌ પ્રથમ આપણે જોઈએ તો પ્રક્રિયા ઉપરથી જ આપણે લખી શકીએ કે ભાઈ ફરીવાર પ્રક્રિયા લખીએ આપણે, N2 + 3H2 પ્રક્રિયા થઈ 2NH3। આ પ્રક્રિયામાં N2 એટલે કે નાઇટ્રોજન વાયુ જો 28 ગ્રામ હોય તો એમની સાથે હાઇડ્રોજન વાયુ કેટલો જોઈએ, તો કે 6 ગ્રામ જોશે, કેટલો જોશે 6 ગ્રામ, 2 હાઇડ્રોજનનો 2 ગ્રામ એમને ગુણ્યા 3 એટલે 6 ગ્રામ હાઇડ્રોજન જોશે। તેના ઉપરથી લખ્યું આ, તો કે આપણે આ પ્રક્રિયા ઉપરથી લખ્યું, પ્રક્રિયા પરથી કે ભાઈ 28 ગ્રામ નાઇટ્રોજન સાથે 6 ગ્રામ હાઇડ્રોજન સંયોજાય છે, રેશિયો 28:6 છે, તો આપણે 50 કિલોગ્રામ એટલે 50,000 ગ્રામ N2 હોય તો એમની સાથે કેટલો H2 સંયોજાશે એ જોઈ લઈએ। તો સાદુરૂપ આપશું તો એ લખી શકાય 50,000 × 6/28 ભાગાકાર કરશું તો એટલો પ્રક્રિયા માટે જરૂરી છે। હા, તો અહીંયા જોશે 10,714.29 ગ્રામ જેટલો હાઇડ્રોજન પ્રક્રિયા માટે જરૂરી છે, એટલો હાઇડ્રોજન પ્રક્રિયા માટે જરૂરી રહેશે। અને આપણી પાસે હાઇડ્રોજન છે કેટલા ગ્રામ, તો કે આપણી પાસે હાઇડ્રોજન છે 10 ગ્રામ, પ્રક્રિયામાં જોવે કેટલા ગ્રામ, તો કે 10,000 કરતા વધારે છે કેટલો, તો કે 10,000 ગ્રામ, એનો મતલબ પ્રક્રિયામાં જોઈએ છે એટલો છે નહીં, મતલબ કે અહીંયા હાઇડ્રોજન છે અહીંયા આપણે લખી શકીએ 1 હાઇડ્રોજન વાયુ એ સીમિત પ્રક્રિયક થશે। કેમ ખબર પડે ફરીવાર, તો કે આ જે ત્રિરાશિ મૂકી એમના આધારે આપણને એ ખ્યાલ આવ્યો કે જો 28 ગ્રામ સાથે 6 ગ્રામ હાઇડ્રોજન જોવે તો 50,000 ગ્રામ નાઇટ્રોજન હોય ત્યારે એની સાથે કેટલો હાઇડ્રોજન જોઈએ, તો કે એમની સાથે જોઈએ 10,714.29 ગ્રામ હાઇડ્રોજન જોઈએ। આપણી પાસે ફક્ત કેટલો છે, તો કે રકમની અંદર હાઇડ્રોજન કેટલો આપ્યો છે,
तो के 10 किलोग्राम એટલે કે 10,000 ગ્રામ એટલે કે પ્રક્રિયામાં જોઈએ છે એના કરતાં જથ્થો ઓછો છે મતલબ કે હાઇડ્રોજન વાયુ અહીંયા હું થશે સીમિત પ્રક્રિયક થશે ચાલો તો ત્યાંથી આગળ વધીએ સીમિત પ્રક્રિયક હોય તો સીમિત પ્રક્રિયકને ધ્યાનમાં લઈ અને ત્રિરાશી મૂકવાની થશે એ ફરીવાર આપણે પ્રક્રિયા લખશું N2+3H2 પ્રક્રિયા થઈ 2NH3 એમોનિયા વાયુની બનાવટની આ પ્રક્રિયા છે અને પહેલો પ્રશ્ન આપણને એવું પૂછ્યો છે તો કે એમોનિયાની ગણતરી કરો એમોનિયાની ગણતરી કેટલા ગ્રામ એમોનિયા ઉત્પન્ન થતો હશે તો એ ગણતરી કરવા માટે આપણે ત્રિરાશી મૂકશું અને ત્રિરાશીમાં ફક્ત કોને ધ્યાનમાં લઈશું તો કે એક બાજુ સીમિત પ્રક્રિયક અને એક બાજુ કોણ રહેશે જેનું મૂલ્ય જોઈએ છે એ એમોનિયા તો એ ત્રિરાશિ મૂકશું પહેલા પ્રક્રિયા ઉપરથી ત્રિરાશિ મૂકશું કે 6 ગ્રામ H2 દ્વારા 6 ગ્રામ H2 દ્વારા કેટલા ગ્રામ એમોનિયા ઉત્પન્ન થાય છે તો કે તમે ગણો એક એમોનિયાનું પરમાણ્વીય દળ છે 76 ગ્રામ એવા બે છે તો 34 ગ્રામ NH3 ઉત્પન્ન થશે 6 ગ્રામ હાઇડ્રોજન વાયુ દ્વારા 34 ગ્રામ એમોનિયા ઉત્પન્ન થશે તો આપણી પાસે હાઇડ્રોજન છે કેટલો આ આપણી પાસે હાઇડ્રોજનનો જથ્થો મળ્યો એ છે એ નથી મળ્યો જોવે છે એ મળ્યો છે આપણી પાસે છે કેટલો તો કે 10 કિલોગ્રામ 10 કિલોગ્રામ એટલે થશે 10,000 ગ્રામ હાઇડ્રોજન હોય ત્યારે કેટલા ગ્રામ એમોનિયા ઉત્પન્ન થશે આ સાદી ત્રિરાશિ એનું સાદુરૂપ આપીએ તો જવાબ આવશે 10,000 ગુણ્યા 34 છેદમાં 6 એટલા ગ્રામ NH3 ઉત્પન્ન થશે ચાલો અને ગણતરી કરો હા તો તમારો જવાબ આવ્યો છે 56,666.67 ગ્રામ એટલા ગ્રામ એમોનિયા ઉત્પન્ન થશે બરોબર છે એમને આપણે કિલોગ્રામમાં ફેરવા હોય તો લખી શકીએ 56.67 સન્નિકટ મૂલ્ય લઈ લઈએ તો 56.67 કિલોગ્રામ કેટલા પોઈન્ટ ખસે 1, 2 અને 3 પોઈન્ટ ખસે તો 56.67 કિલોગ્રામ એમોનિયા અહીંયા ઉત્પન્ન થશે એટલે એમોનિયા અહીંયા ઉત્પન્ન થશે ફરીવાર આ દાખલાનું રિવિઝન સંક્ષિપ્તમાં જોઈ લઈએ પહેલા રકમ સમજીએ કોયડો છે આપણો ટેક્સ્ટબુકનો કે 50 કિલોગ્રામ નાઇટ્રોજન અને 10 કિલોગ્રામ હાઇડ્રોજનને એમોનિયા મેળવવા માટે મિશ્ર કરવામાં આવ્યા છે તો કેટલો એમોનિયા ઉત્પન્ન થશે એ પહેલો પ્રશ્ન છે કેટલા ગ્રામ એવો પ્રશ્નનો જવાબ છે એ આપણે અહીંયા મેળવો કે 56.67 કિલોગ્રામ એમોનિયા ઉત્પન્ન થશે પહેલી વસ્તુ અને આ પરિસ્થિતિમાં એમોનિયાના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો જો સીમિત પ્રક્રિયક હોય તો એ કયો સીમિત પ્રક્રિયક છે એ ઓળખવાનો છે સીમિત પ્રક્રિયકની વ્યાખ્યા શું છે કે પ્રક્રિયામાં જે પ્રક્રિયક સંપૂર્ણ વપરાઈ જતો હોય એ પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહેવાય તો પ્રક્રિયામાં સામાન્ય રીતે કોઈ એક પ્રક્રિયકનો જથ્થો વધુ હશે કોઈ એક પ્રક્રિયકનો જથ્થો ઓછો હશે તો જેનો જથ્થો ઓછો હશે એ પૂરેપૂરો વપરાઈ જશે અને જેનો જથ્થો વધુ હશે એ થોડો પ્રક્રિયામાં પડ્યો રહેશે એટલે કે જે જથ્થો પૂરેપૂરો વપરાઈ જશે એ પ્રક્રિયક સીમિત પ્રક્રિયક કહેવાય છે અને પ્રક્રિયકનો જે જથ્થો થોડો પ્રક્રિયા ક્રિયા વગરનો પડ્યો રહેશે એમને આપણે અધિક પ્રક્રિયક કહેશું તો સૌપ્રથમ સમજીએ એમોનિયા વાયુના ઉત્પાદનની પ્રક્રિયા લખી રકમની ઉપરની માહિતી લખી 50 કિલોગ્રામ N2 છે અને 10 કિલોગ્રામ H2 છે એ બંને પ્રક્રિયા કરે છે પહેલા પ્રક્રિયા ઉપરથી માહિતી લખી કે ભાઈ N2 એટલે 28 ગ્રામ થશે N2 એક મોલ હોય તો એનો દળ કેટલું થાય 28 ગ્રામ એ N2 28 ગ્રામ હોય તો એ 3
मोल एच टू कहता 6 ग्राम हाइड्रोजन साथ प्रक्रिया करशे 28 ग्राम नाइट्रोजन वायु 6 ग्राम हाइड्रोजन वायु साथ प्रक्रिया करे छे केना ऊपरती आ लिख्यू तो के प्रक्रिया ऊपरती सीधू देखे छे प्रक्रिया ऊपरती दा माहिती એટલે કે N2 એક નાઇટ્રોજન નો પરમાણુ વિદળ 14 જેવા 2 છે એટલે 28 3H2 ટોટલ 6 હાઇડ્રોજન પરમાણુ છે એક હાઇડ્રોજન નું 1 ગ્રામ તો 6 હાઇડ્રોજન નું 6 ગ્રામ પ્રક્રિયા ઉપર થી લખ્યું 28 ગ્રામ નાઇટ્રોજન વાયુ 6 ગ્રામ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરે છે તો રકમ ની અંદર આપણે એક માહિતી આપી છે કે ભાઈ નાઇટ્રોજન વાયુ છે એમનું બીજું રકમ ની અંદર દળ કેટલો આપ્યો છે તો કે 50000 ગ્રામ 50 કિલોગ્રામ નો મતલબ શું થશે 50000 ગ્રામ નાઇટ્રોજન વાયુ છે એક કેટલા ગ્રામ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરશે અથવા તો 50000 ગ્રામ નાઇટ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા ગ્રામ હાઇડ્રોજન વાયુની જરૂર છે આપણે અહીંયા એવું લખશું 28 ગ્રામ N2 સાથે પ્રક્રિયા કરવા માટે 6 ગ્રામ H2 ની જરૂર છે બરાબર તો 50000 ગ્રામ N2 સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા ગ્રામ H2 ની જરૂર હશે બરાબર છે આ ત્રિરાશિ મૂકી ત્રિરાશિને અંતે ખબર પડી કે પ્રક્રિયામાં આપણે જોઈએ છીએ કેટલો તો કે 10714.29 ગ્રામ હાઇડ્રોજન H2 છે એ પ્રક્રિયા માટે જોઈએ છે પણ આપણી પાસે એટલો બધો છે નહીં આપણી પાસે છે કેટલો હાઇડ્રોજન તો કે 10 કિલોગ્રામ 10 કિલોગ્રામ એટલે કેટલું થશે તો કે 10000 ગ્રામ તો જે જોઈએ છે એના કરતા જથ્થો ઓછો છે તો એ પ્રક્રિયામાં પૂરેપૂરો વપરાય જશે પૂરેપૂરો વપરાય જતો હોવાને કારણે અહીંયા H2 છે શું થશે સીમિત પ્રક્રિયક થશે ત્યાર પછી જો સીમિત પ્રક્રિયક નક્કી થઈ જાય તો તમને જે નિપજ મળવાની છે એ કોના આધારે મળશે તો કે સીમિત પ્રક્રિયકના આધારે તો ત્યારે તમે હવે ત્રિરાશિ મૂકશો ને એમાં એક બાજુ સીમિત પ્રક્રિયકને ધ્યાનમાં લેવાનું એક બાજુ જે નિપજ જોતી છે એમને ધ્યાનમાં એ બંનેને ધ્યાનમાં લઈને ત્રિરાશિ મૂકવાની રહેશે તો અહીંયા જુઓ આપણે મોલના પરિપ્રેક્ષ્યમાં આગળ ભણી ગયા અહીંયા ગ્રામમાં ગ્રામને ધ્યાનમાં લઈને દાખલો ગણીએ છીએ તો 3H2 એટલે 6 ગ્રામ હાઇડ્રોજન એમના દ્વારા 34 ગ્રામ એક એમોનિયા એટલે 17 ગ્રામ તો બે એમોનિયા ઉત્પન્ન થાય છે 34 ગ્રામ એમોનિયા ઉત્પન્ન થશે તો આપણી પાસે હાઇડ્રોજન છે કેટલો છે 11 જરૂરી છે એ નહીં તો છે કેટલો આપણી પાસે તો કે 10000 ગ્રામ હાઇડ્રોજન હોય તો એમના દ્વારા કેટલો એમોનિયા ઉત્પન્ન થશે ત્રિરાશિ મૂકો સાદું રૂપ આપો અને જવાબ આવશે આ એમોનિયાનું વજન આપણને અહીંયા સીધું છે મળી જશે ચાલો તો હવે સ્વાધ્યાયનો આના જેવો જ પ્રશ્ન હવે આપણે ગણવા માંગીએ છીએ અને પ્રશ્નને પણ આપણે દળના સંદર્ભમાં જ ગણીશું અહીંયા રકમ સમજીએ નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુને રાસાયણિક પ્રક્રિયા માટે મિશ્ર કરેલા છે અને એમની પ્રક્રિયા આ પ્રમાણે થતી જોવા મળે છે જે જોઈ આપણે અગાઉ એ જ પ્રક્રિયા અહીંયા લખી છે નાઇટ્રોજન હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરી
એમોનિયા બનાવે છે. આ પ્રક્રિયામાં નાઇટ્રોજનનું દળ છે એ 2×10³ ગ્રામ જેટલું છે, એટલે કે 2000 ગ્રામ જેટલું. નાઇટ્રોજનનું દળ છે એ 1000 ગ્રામ જેટલું. 1×10³ નો મતલબ થશે 1000 ગ્રામ. તો કેટલો એમોનિયા ઉત્પન્ન થશે એ આપણો પહેલો પ્રશ્ન. પહેલો પ્રશ્ન એ પૂછ્યો છે, સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે એમોનિયાનો દળ ગણો, ડબલ્યુ એમોનિયા. બરાબર, એમોનિયાનો દળ બરાબર કેટલું, પહેલો પ્રશ્ન. ત્યાર પછી બંને પ્રક્રિયકોમાંથી કોઈ પ્રક્રિયા પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે, અને જો હા તો પ્રક્રિયક ઓળખાવો. એટલે બીજો પ્રશ્ન છે સીમિત પ્રક્રિયક. સીમિત પ્રક્રિયક લખો. બીજો પ્રશ્ન પૂછ્યો છે સીમિત પ્રક્રિયક લખો. અને ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે જો હા તો કયો પ્રક્રિયક અને તેનું દળ કેટલું હશે. ત્રીજો પ્રશ્ન છે અધિક પ્રક્રિયક નો પ્રક્રિયા પામ્યા વગરનો જથ્થો કેટલો અથવા તો કેટલા ગ્રામ છે એ મેળવવાનું છે. ટોટલ 3 પ્રશ્નોના જવાબ મેળવવાના છે. રકમ ઉપરથી કેટલો એમોનિયા ઉત્પન્ન થાય છે એ મેળવશું, સીમિત પ્રક્રિયક હોય તો સીમિત પ્રક્રિયક ઓળખશું, અને સીમિત પ્રક્રિયક સિવાયનો એક અધિક પ્રક્રિયક કે જેમનો અમુક જથ્થો પ્રક્રિયામાં વપરાયેલો હશે નહીં, અધિક પ્રક્રિયકને ઓળખવાનો પ્રયત્ન કરશું. તો ચાલો સોલ્યુશનની શરૂઆત આપણે કરીએ. તો સરસ મજાની પ્રક્રિયા લખી. પ્રક્રિયા છે N2+3H2 પ્રક્રિયા થઈ અને બનશે એમોનિયા વાયુ 2NH3. રકમની અંદર તમે જોશો તો નાઇટ્રોજનનું દળ કેટલું આપ્યું છે, તો કે 2×10³ ગ્રામ. નાઇટ્રોજનનું દળ કેટલું આપ્યું છે, તો 1×10³ ગ્રામ. અને પ્રશ્ન પૂછ્યો છે કેટલો એમોનિયા ઉત્પન્ન થશે અથવા તો કેટલા ગ્રામ એમોનિયા ઉત્પન્ન થશે. આમને આપણે લખી શકીએ 2×10³ ને 2000 ગ્રામ પણ કહી શકાય, 1×10³ ને 1000 ગ્રામ કહી શકાય, અને એમોનિયા કેટલો ઉત્પન્ન થશે એ આપણે લખવાનું છે. તો ફરીવાર આપણે અહીંયા સરસ મજાનું સૂત્ર લખી, N2+3H2 પ્રક્રિયા થઈ અને 2NH3 બને છે. અને ત્રી રાશિ પેલા રકમના આધારે મૂકીએ કે ભાઈ નાઇટ્રોજન છે એ 28 ગ્રામ હોય, 28 ગ્રામ નાઇટ્રોજન છે, એમની સાથે 6 ગ્રામ નાઇટ્રોજન છે એ પ્રક્રિયા માટે જરૂરી છે. 28 ગ્રામ નાઇટ્રોજન સાથે 6 ગ્રામ હાઇડ્રોજન છે એ પ્રક્રિયા થવા માટે પ્રક્રિયા કરવા માટે જરૂરી છે. તો આપણી પાસે નાઇટ્રોજનનું દળ કેટલું છે, તો કે નાઇટ્રોજનનું દળ છે 2000 ગ્રામ નાઇટ્રોજન છે આપણી પાસે. તો એની સાથે પ્રક્રિયા માટે કેટલો હાઇડ્રોજન જરૂરી છે, તો એ લખીએ તો એ સાદી ત્રણ રાશિ છે અહીંયા આપણે લખી શકીએ. તો આવશે 2000 અંશમાં આવશે, એમને ગુણ્યા 6 છેદમાં આવશે 28. તમે અહીંયા હાઇડ્રોજનનો કેટલો જથ્થો જરૂરી છે કેટલા ગ્રામ એ મેળવી શકો. આ તો તમારો જવાબ આવ્યો છે 428.57 ગ્રામ જેટલો હાઇડ્રોજનનો જથ્થો જરૂરી છે. બરોબર છે, અને આપણી પાસે હાઇડ્રોજન તો જરૂરી છે 428.57 ગ્રામ, અને આપણી પાસે છે એની કરતા વધુ જરૂર છે એની કરતા જથ્થો આપણી પાસે વધુ છે. વધુ છે એનો મતલબ થયો હાઇડ્રોજન છે
અને બંનેને સરખાવો તો ખ્યાલ આવે કે એટલો જરૂર છે અને એટલો આપણી પાસે વાસ્તવમાં છે. તો અહીંયા હાઇડ્રોજન છે એ અધિક પ્રક્રિયક થશે. કેવો થશે? તો કે અધિક પ્રક્રિયક તરીકે આપણે એચ ટુ ને ઓળખાવશું. તો કોનો જથ્થો ઓછો છે એ સિવાયનો પ્રક્રિયક, એટલે અહીંયા લખી શકીએ એન ટુ એ સીમિત પ્રક્રિયક થશે. હાઇડ્રોજન વાયુ છે એ કેવો થશે? સીમિત પ્રક્રિયક થશે. ચાલો, વેરી ગુડ. તો સીમિત પ્રક્રિયક હોય ત્યારે સીમિત પ્રક્રિયકને ધ્યાનમાં લઈ અને આપણે નિપજ કઈ મળશે એમને ગણતરી એમના દ્વારા કરીએ છીએ. તો જોઈએ, ફરી આપણે આ પ્રક્રિયા લખશું કે ભાઈ 3H2 plus N2 પ્રક્રિયા થઈ શું બને છે? 2NH3, બરોબર છે. આપણે એવું કહી શકીએ કે ભાઈ સીમિત પ્રક્રિયા કોણ છે? નાઇટ્રોજન. તો નાઇટ્રોજનને ધ્યાનમાં લઈને હવે ત્રિરાશિ મૂકશું. હાઇડ્રોજનને ધ્યાનમાં લેશું નહીં. ગ્રામના સંદર્ભમાં લેવું હોય તો કે 28 ગ્રામ નાઇટ્રોજન દ્વારા 34 ગ્રામ, એક મોલ એમોનિયાનું વજન 17 ગ્રામ, તો બે મોલ એમોનિયાનું વજન 34 ગ્રામ એનએચ થ્રી છે એ ઉત્પન્ન થશે. કેટલા એનએચ થ્રી ઉત્પન્ન થશે? તો કે 34 ગ્રામ. તો આપણી પાસે નાઇટ્રોજન છે કેટલો? તો કે આપણી પાસે નાઇટ્રોજન છે, નાઇટ્રોજનને ધ્યાનમાં લઈશું તો વજન એ કોનું લેશું? નાઇટ્રોજન. તો કે નાઇટ્રોજન છે 2000 ગ્રામ નાઇટ્રોજન આપણી પાસે છે, તેમના દ્વારા કેટલા મોલ, સોરી કેટલા ગ્રામ એમોનિયા ઉત્પન્ન થશે? તો તમે ત્રિરાશિ મૂકો તો 2000 ગુણ્યા 34 છેદમાં 2000 ગુણ્યા 34 છેદમાં આવશે 28 એન્ડ ધ આન્સર ઇઝ. ચાલો જવાબ મેળવો. જે આવશે એ કેટલા ગ્રામ એમોનિયા ઉત્પન્ન થશે? હા, તો તમારો જવાબ આવ્યો છે 2428.57 ગ્રામ. એટલો એમોનિયા છે એ ઉત્પન્ન થશે. ચાલો એક વાર રિવિઝન કરી લઈએ. ફરી વાર પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીએ કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે એમની બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને રાસાયણિક પ્રક્રિયા કઈ આ રીતે થાય છે. આ પ્રક્રિયામાં નાઇટ્રોજન વાયુ છે એનો જથ્થો 2000 ગ્રામ છે, હાઇડ્રોજન વાયુ છે એનો જથ્થો 1×10³ મતલબ કે 1000 ગ્રામ છે. એ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે તો કેટલો એમોનિયા ઉત્પન્ન થશે? અહીંયા એમોનિયા કેટલો ઉત્પન્ન થશે એ આપણો પહેલો પ્રશ્ન છે, બરોબર છે. બીજી વાત કરી કે બંને પ્રક્રિયકોમાંથી કોઈ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે, એટલે કે પ્રક્રિયા પામ્યા વગરનો રહેશેનો મતલબ થશે એ અધિક પ્રક્રિયક કોઈ છે કે નિયમની માહિતી પૂછે. પ્રક્રિયા પામ્યા વગરનો પ્રક્રિયક એટલે એ અધિક પ્રક્રિયક છે. અધિક પ્રક્રિયક હોય તો એ આપણે ગોતવાનો છે બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, જો હા તો કયો પ્રક્રિયક? તો અધિક પ્રક્રિયક છે આ પ્રક્રિયા કયો છે એ તમારે ગોતવાનો છે. અને તેનું દળ કેટલું હશે, એટલે કે તેનું દળ કેટલું પ્રક્રિયા પામ્યા વગરનો જથ્થો છે એ બાકી રહે. તો આપણે સીધો જવાબ લખી શકીએ કે ભાઈ અહીંયા અધિક પ્રક્રિયા કોણ હશે? આપણે જો અહીંયા લખ્યું અધિક પ્રક્રિયા કોણ હશે? H2 છે એ અધિક પ્રક્રિયક હશે, બરોબર છે. H2 છે એ અધિક પ્રક્રિયા થશે. ચાલો, તો
ત્રણ વસ્તુ યમુનિયાનું દળ મેળવવાનું છે, સીમિત પ્રક્રિયક ગોતવાનો છે, અધિક પ્રક્રિયક કોણ છે એ ગોતવાનું છે, અને અધિક પ્રક્રિયક મળી જાય પછી એમનો કેટલો જથ્થો પ્રક્રિયા પામ્યા વગરનો રહ્યો છે એ પણ ગોતવાનું છે. એ ગોતવાનું છે આપણે. બાકી સૌ પ્રથમ આપણે સરસ મજાની પ્રક્રિયા લખી, એમાં જે પ્રશ્નમાં માહિતી આપી હતી એ લખી, એમને ગ્રામમાં ફેરવી, બરોબર છે, ઘાત સ્વરૂપે હતી એમને ગ્રામમાં ફેરવી. અહીંથી સોલ્યુશનની શરૂઆત થાય છે, બરોબર છે. સોલ્યુશનની મૂળ શરૂઆત અહીંથી થાય છે, બરાબર. તો અહીં આપણે એવું ત્રિરાશી પહેલાં મૂકીશું કે ભાઈ આ જે એમોનિયાની બનાવટની પ્રક્રિયા છે એમાં 28 ગ્રામ પ્રક્રિયા ઉપરથી લખી છે કે 28 ગ્રામ N2 છે એ 6 ગ્રામ H2 છે એમની સાથે પ્રક્રિયા કરશે. એટલે 28 ગ્રામ N2 સાથે પ્રક્રિયા કરવા માટે જરૂરી હાઇડ્રોજન કેટલો હોવો જોઈએ? 6 ગ્રામ. તો 2000 ગ્રામ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરવા માટે જરૂરી હાઇડ્રોજન કેટલો હોવો જોઈએ? તો એ આપણે ત્રિરાશી મૂકી તો આપણને ખબર પડી કે 2000 ગ્રામ નાઇટ્રોજન સાથે જરૂરી 428.57 ગ્રામ હાઇડ્રોજન હોવો જોઈએ. આપણી પાસે એટલો જથ્થો હોવો જોઈએ, પણ આપણી પાસે જથ્થો એની કરતાંય વધુ છે. કેટલો છે? 1000 ગ્રામ. 1000 ગ્રામ જથ્થો છે. ટૂંકમાં શું કહેવા માંગે છે કે 2000 ગ્રામ નાઇટ્રોજન સાથે પ્રક્રિયામાં હાઇડ્રોજનનો કેટલો જથ્થો વપરાય છે? 428.57 ગ્રામ. સાહેબ, હાઇડ્રોજનનો જથ્થો 1000 ગ્રામ હાઇડ્રોજન છે અહીંયા. પ્રક્રિયામાં જરૂરી હાઇડ્રોજન કેટલો? પ્રક્રિયામાં વપરાતો H2 એ કેટલો? તો કે 428.57. તો તમે કહી શકો ખરા કે ભાઈ 1000 ગ્રામ જેટલો જથ્થો આપણી પાસે છે એમાં પ્રક્રિયામાં કેટલો વપરાશે? 428.57 ગ્રામ. તો પ્રક્રિયા પામ્યા વગરનો જથ્થો કેટલો રહેશે? તો કે 1000 માઇનસ 428.57 ગ્રામ. એટલે આમનો જે જવાબ આવશે એ જવાબ અહીંયા એટલો જથ્થો H2 નો પ્રક્રિયા પામ્યા વગરનો હશે. અમને એની બાદ બાકી થાય એટલો પરિવાર સમજો ભાઈ, 1000 ગ્રામ જેટલો હાઇડ્રોજન નો જથ્થો આપણી પાસે છે, પ્રક્રિયામાં હાઇડ્રોજન કેટલો વપરાવાનો છે? 428.57 ગ્રામ. તો એટલો વપરાય છે, બાકી કેટલો વધશે? બાકી વધશે એ પ્રક્રિયા પામ્યા વગરનો હશે એ કેટલો હશે? ગણતરી કરો તો હશે 571.43 ગ્રામ જેટલો, 571.43 ગ્રામ જેટલો હાઇડ્રોજનનો જથ્થો છે પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે. પ્રક્રિયામાં એટલો જથ્થો જરૂરી છે આપણી પાસે છે 1000 ગ્રામ, તો એ સિવાય એનો પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે. એટલે અહીંયા આપણે ત્રીજા પ્રશ્નનો જવાબ છે એ મેળવ્યો. ત્રીજા પ્રશ્નનો જવાબ અહીંયા મળે છે. ત્યાંથી આગળ વધ્યા તો અહીંથી ખબર પડી કે ભાઈ હાઇડ્રોજનનો જથ્થો તો જેટલો જરૂરી છે એની કરતાં વધારે આપણી પાસે છે. તો હાઇડ્રોજન તો અધિક પ્રક્રિયક છે, તો એ સિવાયનો પ્રક્રિયક નાઇટ્રોજન એ સીમિત પ્રક્રિયક થશે. અને સીમિત પ્રક્રિયક થશે તો આપણે પછી આ જે પાછી પ્રક્રિયા જે છે એ આપણે લખી અને એમાં ફક્ત બેને જ ધ્યાનમાં લઈશું, સીમિત પ્રક્રિયક અને એમના દ્વારા મળતી નિપજ. તો આપણે ત્રિરાશી મૂકી કે ભાઈ 28 ગ્રામ નાઇટ્રોજન હોય, N2 નો એક અણુ હોય, એમનું વજન કેટલું થશે? 28 ગ્રામ. એમના દ્વારા 34 ગ્રામ એમોનિયા ઉત્પન્ન થાય છે. તો 2000 ગ્રામ જેટલો નાઇટ્રોજન વાયુ હોય તો એમના દ્વારા કેટલા ગ્રામ એમોનિયા ઉત્પન્ન થશે? તો 2000 અંશમાં જશે, એમને ગુણ્યા 34/28, તો જવાબ આવશે બંનેને ભાગાકારથી 2428.57 ગ્રામ એમોનિયા અહીંયા ઉત્પન્ન થશે. તો ત્રણ પ્રશ્નોના જવાબ આપણે અહીંયા મેળવ્યા. પહેલો પ્રશ્ન એવો હતો કે કેટલો એમોનિયા ઉત્પન્ન થશે? તો કે 2428.57 ગ્રામ જેટલું. સીમિત પ્રક્રિયક કોણ છે? તો આપણે લખ્યું કે નાઇટ્રોજન વાયુ છે એ સીમિત પ્રક્રિયક છે. અધિક પ્રક્રિયક કોણ છે? તો કે હાઇડ્રોજન વાયુ અધિક પ્રક્રિયક છે. અને અધિક પ્રક્રિયકનો કેટલો જથ્થો પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે? તો કે 571.43 ગ્રામ જેટલો હાઇડ્રોજનનો જથ્થો છે પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે.
चलो तो अहीं पछीनो प्रश्न स्वाध्यायनो प्रश्न छे आवडो कि ए साथे बी टू अणु जोड़ाय, ए परमाणु साथे बी टू अणु जोड़ाय, ए बी टू प्रकारनो अणु छे ए बनावे छे। तो आ जे प्रक्रिया छे एमनी माटे जुदी जुदी चार पांच परिस्थितिओ आपी छे अने एमांथी क्यो सीमित प्रक्रिया थशे ए के बी ए ओळखी बतावानो छे। तो स्टेप बाय स्टेप जोता जईए तो अहीं आपणे एवुं जोई शकीए कि एना एक परमाणु साथे एनो एक परमाणु बी टू ना एक अणु साथे प्रक्रिया करे। एटले आनो एक परमाणु होय तो बी टू नो एक अणु जोईए, एक परमाणु सामे एक अणु जोईए। तो पहेलो प्रश्न समजीए कि एना 300 परमाणु होय अने एमनी साथे बी टू ना 200 अणु प्रक्रिया करे તો અભ્યામાં સીમિત પ્રક્રિયા કોણ થશે? તો કે એના પરમાણુ હોય ને એટલા બી ટુ ના શું હોવા જોઈએ? અણુ હોવા જોઈએ। તો 300 સામે 300 હોવા જોઈએ, 300 એના પરમાણુ સામે 300 બી ના અણુ હોવા જોઈએ, જે બી ના પરમાણુ એના કરતા ઓછા છે। મતલબ કે બી છે એ કેવો થશે? સીમિત પ્રક્રિયક થશે। આ સીમિત પ્રક્રિયક થશે, સીમિત પ્રક્રિયક જે થશે એની ઉપર હું અહીંયા સ્ક્વેર બોક્સ કરતો જઈશ। ચાલો ત્યાર પછીનો બીજો પ્રશ્ન કે એ ના બે મોલ છે અને બી ટુ અથવા તો બી છે એમના કેટલા મોલ છે? 3 મોલ છે। તો એક મોલ સાથે એક મોલ જોઈએ, એક મોલ એનો હોય તો સામે બી ટુ અણુનો મોલ પણ કેટલા હોવા જોઈએ? એક મોલ। તો અહીંયા એના બે મોલ છે તો બી ટુ ના 3 મોલ છે, એટલે કે અહીંયા બી ટુ ના મોલ વધારે છે તો બી ટુ અધિક પ્રક્રિયક થશે। તો એ શું થશે? અહીંયા સીમિત પ્રક્રિયક છે, જેમનો જથ્થો ઓછો છે એ સીમિત પ્રક્રિયક થશે। ચાલો અહીંયા વાત કરીએ એના 100 પરમાણુ અને બી ના 100 અણુ, પરમાણુ જેટલા જ અણુ છે તો પ્રક્રિયામાં એનો બીનો બેયનો જથ્થો પૂરેપૂરો વપરાઈ જશે, કોઈનો જથ્થો નથી વધારે કે નથી ઓછો, એટલે અહીંયા સીમિત પ્રક્રિયક થશે નહીં। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો 5 મોલ એ અને 2.5 મોલ, 2.5 મોલ એટલે શું થશે? 2.5 મોલ બી છે સાહેબ। તો આપણે જોઈ શકીએ છીએ કે એનો જથ્થો વધુ છે અને બીનો જથ્થો કેવો છે? ઓછો છે। તો અહીંયા બી છે એ કેવો થશે? સીમિત પ્રક્રિયક। ત્યાર પછીનો પ્રશ્ન જુઓ તો કે 2.5 મોલ એ, 2.5 મોલ એ અને 5 મોલ બી, તો અહીંયા બી નો જથ્થો વધુ છે અને એનો જથ્થો ઓછો, જેનો જથ્થો ઓછો એ શું થશે? સીમિત પ્રક્રિયક। તો 5મા પ્રશ્નની અંદર એ સીમિત પ્રક્રિયક થશે। તો આવી કંઈક વાત છે, જેમનો જથ્થો ઓછો હોય એ સીમિત પ્રક્રિયક થાય। પરમાણુ અણુની વાત કરવામાં આવે તો એક પરમાણુ સામે એક અણુ જોઈએ, જો એવું હોય તો સીમિત પ્રક્રિયક અધિક પ્રક્રિયક ન મળે। અહીંયા ત્રીજા પ્રશ્નની અંદર જોઈ શકો 100 પરમાણુ સામે 100 અણુ, જો એવું ન હોય તો કોઈ એક સીમિત પ્રક્રિયા કહેશે, કોઈ એક અધિક પ્રક્રિયા કહેશે। જુઓ એ પરમાણુના 300 પરમાણુ હોય અને બી ના 200 અણુ હોય તો પરમાણુની સંખ્યા વધુ છે અને અણુની સંખ્યા ઓછી છે, એટલે અણુ છે એ સીમિત પ્રક્રિયા થશે અને એ પરમાણુ છે અધિક પ્રક્રિયા થશે। બહુ સરળ પ્રશ્નો છે। ત્યાર પછીનો આ જાહેર પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો ઘણી વાર પૂછાતો પ્રશ્ન છે, એટલે આપણે તમારી સામે રજૂ કર્યો છે। જુઓ પ્રશ્ન છે એ પ્લસ ટુ બી પ્રક્રિયા થઈને સી બનાવે છે, બરાબર છે? ન દેખાતું હોય તો અહીં લખી શકું ફરી વાર, એ પ્લસ ટુ બી પ્રક્રિયા થઈને શું બનાવશે? સી બનાવશે, સરસ। હાલો તો પછી કીધું છે કે એમ એના મોલ છે ને 5 છે, એ છે એમના મોલ કેટલા છે? 5 મોલ છે અને બી ના મોલ છે 8 છે, બી છે એ 8 મોલ છે। તો સી કેટલો મળશે એ આપણો પ્રશ્ન છે કે સી છે એ કેટલો મળશે। હવે આપણે જે રીતે દાખલો ગણ્યો એ રીતે સમજીએ તો ફરી વાર હું આ પ્રક્રિયા લખું કે એ પ્લસ ટુ બી પ્રક્રિયા થઈ અને સી, એમાં હું કહી શકું કે એક મોલ એ, એક મોલ એ સાથે બે મોલ બી પ્રક્રિયા કરે છે, તો 5 મોલ, 5 મોલ એ સાથે
પ્રક્રિયા કરે. 5 મોલ એ સાથે કેટલા મોલ બી પ્રક્રિયા કરવો જોઈએ? બરાબર, તો આપણે લખી શકીએ કે અહીંયા 5 × 5 × 2, સાદું રૂપ આપીએ 5 × 2, તો 10 મોલ બી હોવો જોઈએ, અથવા તો પ્રક્રિયામાં વપરાશે. બી નો જથ્થો કેટલો હોવો જોઈએ? 10 મોલ હોય, એના 5 મોલ હોય ને, તો બી ના 10 મોલ હોવા જોઈએ. જ્યારે અહીં બી ના મોલ છે કેટલા? 8 મોલ. 1 મોલ એ સાથે 2 મોલ બી જોઈએ, તો 5 મોલ એ સાથે 10 મોલ બી જોઈએ. કેટલા મોલ બી જોઈએ? 10 મોલ બી જોઈએ. તો 10 નથી, કેટલા છે? 8 છે. એટલે બી નો જથ્થો ઓછો છે. બી નો જથ્થો શું છે? ઓછો છે. મતલબ કે બી છે એ શું થશે? સીમિત પ્રક્રિયક થશે. હાલો, બી સીમિત પ્રક્રિયક થઈ ગયો, તો આપણો ફાઇનલ જવાબ તો અહીંયા મળતો નથી. તો બી સીમિત પ્રક્રિયક થાય તો બી ને લઈને ત્રિરાશી મૂકશું. ફરી વાર આપણે લખીએ તો કે એ વત્તા 2B પ્રક્રિયા થઈને શું બનશે? સી. હવે આ બંને જે સીમિત પ્રક્રિયક ને નિપજ ને લઈને ત્રિરાશી મૂકી શકાય, તો કે 2 મોલ બી થી 1 મોલ શું મળે છે? સી મળે. 2 મોલ બી થી 1 મોલ સી છે એ મળશે. તો આપણે પાસે કેટલા મોલ બી છે? રકમ ની અંદર છે એટલા 8 મોલ. તો 8 મોલ બી થી કેટલા મોલ સી મળશે? તો સાદું રૂપ આપીએ આપણે તો 8 × 1/2, એટલે કે જવાબ આવશે 4 મોલ સી મળે. સી ના કેટલા મોલ મળશે? 4 મોલ. બી જવાબ આવશે. કયો જવાબ આવશે? બી. ફરી વાર સમજીએ વિદ્યાર્થી મિત્રો કે A+2B પ્રક્રિયા થઈને સી મળે, એમાં એના 5 મોલ, બી ના 8 મોલ હોય, તો એના 1 મોલ સામે બી ના 2 મોલ જોઈએ, તો 5 મોલ સામે કેટલા મોલ જોઈએ? 10 મોલ. 10 મોલ નથી, 8 મોલ છે. એનો મતલબ શું થશે? બી સીમિત પ્રક્રિયક. તો બી ને ધ્યાનમાં લઈને ત્રિરાશી મૂકશું. 2 મોલ બી સાથે 1 મોલ સી મળે છે. 8 મોલ બી સાથે કેટલા મોલ સી પ્રાપ્ત થશે? 8/2 એટલે કે 4 મોલ સી મળશે.